આપણે કદાચ એટલું બધું તો કરવાનું નથી, પણ પરિવારમાં કોઈ એક વ્યક્તિ હોય, એનો કોઈ ગુસ્સાનો સ્વભાવ કંઈક બોલી જાય તો એ બધું બહુ લાંબુ મનમાં રાખવું નહીં. કારણ કે પરિવારમાં ચાર પાંચ જણા ભેગા થયા છે, આખી જિંદગી ભેગી કાઢવાની જ છે, હવે એમાં કે બહુ ફેરફાર થાય એમ છે નહીં. હવે જે પરિવારજનો બદલાય એમ છે, હવે જે પનારે પડ્યું છે પાર એ બધાને ખબર જ છે, જે પનારે પડ્યું છે પાર પાડવાનું જ છે. તો પછી હસતા હસતા શું કામ ના પાર પાડીએ? અમારા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક સરસ વાત કરે છે આ સંબંધી, એક વાત સમજાવતા એક સરસ દ્રષ્ટાંત આપે છે. એ પોતે કહે છે કે તમે ધારો કે મુંબઈ થી ટ્રેનમાં બેઠા ને તમે અમદાવાદ સુધી જાઓ, તમારા કમ્પાર્ટમેન્ટમાં ઘણા બધા લોકો સાથે બેઠા હોય, તમારી પાસે બે ચોઇસ છે. એક તો એ વ્યક્તિઓ દરેક સાથે એક સ્માઇલ એટલે કે એક સ્મિત આપીને કંઈક પરિચય કેળવીને કંઈક વાતો કરતા કરતા તમે પહોંચી શકો, અને બીજો કંઈક એનો સામાન આગો પાછો પડ્યો અને નાનો છોકરો દોડાદોડી કરતો હોય તો ગુસ્સામાં આવીને છણકો કરી અને પછી બે સામે મોઢા લટકાઈને એકબીજા સામે જોયા વગર મોઢા ગલોફા ફૂલાવીને અમદાવાદ પહોંચે. ચોઇસ ઇઝ યોર્સ. એ જર્ની, એ જે સફર છે, એ જીવન છે. કે એક વાર તમે પરિવારમાં સાથે આવ્યા એટલે હવે બધું પૂરું તો થવાની જિંદગી 70-80 વર્ષની, પણ એ સફર કેવી રીતે કરવી? અમુક સ્પષ્ટ વિચારો રાખશો તો ગમે તે સંજોગોમાં ચહેરા ઉપર સ્મિત રહેશે અને હૃદયમાં આનંદ રહેશે, અને અમુક સમજણો નહીં કેળવો તો કરોડો રૂપિયા હશે, તમારા મોબાઈલમાં 5000 વ્યક્તિઓના નામ અને ફોન નંબર હશે, તમારો કરોડો રૂપિયાનો વેપાર હશે. પણ અમુક સમજણ, અમુક વિચારધારા એ જો જીવનમાં સ્પષ્ટ નહીં હોય તો આ બધું હોવા છતાં એ સુખનું ઘર નહીં બને. એ જે વિચારો ને ભાવનાઓ છે એ આ ચારિત્ર છે. તો માફ કરવું, મોટું મન કરવું, જતું કરવું. પ્રમુખ સ્વામી મહારાજના કિશનભાઈ મહેતાએ પૂછ્યું કે તમે આટલી મોટી સંસ્થા લઈને બેઠા છો અને આટલી બધી પ્રવૃત્તિ કરો છો, તો કોક વખત કોઈને કહેવાનું થાય, ટોકવાનું થાય? પ્રમુખ સ્વામી મારે કહ્યું, હા, કોક વખત કોઈને કહેવું પડે ને ટોકવું પડે. પછી એક અદભુત વાક્ય બોલ્યા સ્વામી, કે એવી રીતે કહીએ, એવી રીતે ટોકીએ કે સામેવાળા માણસને ખોટું ન લાગે, એનું મન પાછું ના પડે, એને એની વાત સમજાય, એને એમ થાય કે મારી ભૂલ છે પણ મને મારા ગુરુએ પ્રેમથી કહ્યું, મને માફ કર્યો, એવો એના હૃદયમાં વિચાર ઉપજે અને પોતાના કાર્યમાં એ પાછો ન પડે, પણ વિશેષ સેવા કરીને પોતાના ભૂલથી ગુરુ કુરાજી થયા છે એને હું રાજી કરું એવી ભાવના એના મારે, એવા શબ્દોથી એવી ભાવનાથી એને ટોકીએ. આ કેવી મોટી વાત કહેવાય, આ ચારિત્ર. આપણે તો પરિવારમાં વડીલ હોય ને આપણને ટોકવાનો અધિકાર હોય ને કોક વખત કોઈને ટોકે તો બિચારા એવું ઉતારી પડે તો ચામડી ઉતાર નાખે, ભાન નથી પડતી, ડોબા જેવો સીધો ડોબા જેવો જ થઈ જાય. બોલો, એક ખાટલો બરોબર ના ગોઠ્યો હોય, પથારી બરોબર ના કરી હોય, અથવા તો કઈ કામ કરવા મોકલ્યો હોય અને ખરગું કરીને આવે તો સીધો જ કેવો થઈ જાય, સીધો જ ડોબો. વચ્ચે કેટેગરી જ નહીં કોઈ માણસ માંથી સીધો ડોબો. બોલો, એ આપણી માનસિકતા છે, એ આપણું ચારિત્ર ના કહેવાય. વાણીનો પણ વિવેક જોઈએ. કદાચ કોઈને કહેવા ટોકવાનું થાય તો 100 વખત વિચાર કરવો પડે, અને પછી કહેવું જ પડે એવું હોય ને કહેવાનું થાય તો બહુ નમ્રતાથી, બહુ વિવેકથી કહેવું પડે. તો એ જે આપણા હૃદયમાં સ્થિરતા અને દ્રઢતા થાય એ આપણું ચારિત્ર છે. અને છેલ્લી વાત કરવાની, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ એ સર્વોચ્ચ ચારિત્ર છે. અને જેટલા કઈ ચારિત્રના સદગુણો આ પૃથ્વી ઉપર જેની વાત, વિચાર, વાંચન કે લેખન થાય છે એ તમામનો જન્મદાતા એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિરૂપી ચારિત્ર છે.